સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં હાઉસ ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો ન ભરનાર એકવીસ કરદાતાઓની મિલકતો સીલ કરાઈ સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની સૂચનાથી હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ગોહિલ અને વ્યવસાય વેરા અધિકારી અને હાઉસ ટેક્સ રિકવરી વિભાગના કર્મચારી છત્રપાલસિંહ ઝાલા અને પ્રવીણસિંહ પરમાર વગેરે સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા વિઠ્ઠલ પ્રેસ રોડ વિસ્તારના શોપિંગ સેન્ટરોમાં આશરે પાંચથી આઠ વર્ષનો મિલકત વેરો બાકી હોય તેવી એકવીસ મિલકતો સીલ કરવામાં આવી હતી પાલિકાની આ ઝુંબેશ એકત્રીસ માર્ચ સુધી ચાલુ રહેનાર હોવાનું પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આથી જે કરદાતાઓના બે વર્ષથી વધુ મિલકત વેરા બાકી હશે તેમને ત્યાં સ્થળ ઉપર જ જય ઢોલ વગાડીને જાણ કરવામાં આવશે એ પછી ટેક્સ ભરપાઈ કરવામાં ઠાગા ઠૈયા કરશે તો મિલકત સીલ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે આથી દરેક વોર્ડમાં રોકાણ કરવા માટે મિલકત ખરીદી હોય તેવી અને ટેક્સ બાકી હોય તેવી મિલકત સીલ કરવામાં આવશે એ પછી ચાલુ મિલકતને પણ સીલ કરવામાં આવશે આથી આવા બાકી મિલકત ધારકોને નગરપાલિકાએ આવીને ટેક્સ ભરપાઈ કરવા પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે અન્યથા મિલકત વેરો ન ભરનાર કરદાતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશમાં કોઈ પણની સેહ શરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પાલિકાના ચીફ ઓફિસરે અંતમાં જણાવ્યું હતું સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી માસાપુરા ન્યૂઝ સુરેન્દ્રનગર